નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 5ની જે નવી સ્વઅધ્યયન પોથી છે તે નવી સ્વઅધ્યયન પોથીનો ભાગ 2 છે. આ ભાગ 2ની અંદર તમે જોઈ શકો છો કે ધોરણ 5નો જે હિન્દી વિષય છે તેના પાઠ નંબર 6 હસિકા પિટારાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. ધોરણ 5 વિષય હિન્દી પાઠ 6 હસિકા પિટારા. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 5ની જે સ્વઅધ્યયન પોથી છે તે અહીંયા તમને આપવામાં આવેલી છે. આ સ્વઅધ્યયન પોથીનો જે ભાગ 2 છે તેમાં ગુજરાતી, ગણિત, પર્યાવરણ, હિન્દી વિષયો આપેલા છે. દરેક વિષયના, દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને ધોરણ 5ની આ જે સ્વઅધ્યયન પોથી છે તેના દરેક પાઠના દરેક વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે. વોટ્સઅપમાં જોડાવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર 6 હસિકા પિટારા. અહીંયા આપણને પ્રશ્ન નંબર 1માં કહ્યું છે કે નિમ્નલિખિત ચુટકુલે કા પઠન કીજીએ. જો અહીંયા આપણને સરસ મજાનું ચુટકુલે આપેલું છે. જો બેટા દેખના ગેહું સુખ રહા હૈ, કહીં ગાય ન ખા જાય. અરે અરે ગધા ગેહું ખા રહા હૈ ઓર તુમ ઉસે હટા નહીં રહે હો. આપને ગાય હટાને કો કહા થા, યહ તો ગધા હૈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કોઈ ભી દો ચુટકુલે લિખીએ. તો અહીંયા આપણે બે ચુટકુલા જાતે લખવાના છે. તો જુઓ, પહેલો, દો દોસ્ત હિન્દી વ્યાકરણ કી તૈયારી કર રહે થે. પહેલા દોસ્ત, દીપક મીઠાઈ નહીં ખાતા, ઇસમે દીપક ક્યાં હૈ. તો દૂસરા દોસ્ત કહેતા હૈ મૂર્ખ. ત્યાર પછી છે બીજું, એક છોટા બચ્ચા દુકાનદાર સે કહેતા હૈ, અંકલ ગોરા હોને કી ક્રીમ હૈ ક્યાં. દુકાનદાર કહેતા હા હૈ. તો બચ્ચા કહેતા હૈ, તો સાલે લગાતે ક્યો નહીં, રોજ ડર જાતા હું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, અહીંયા કહ્યું છે કિસી ભી સામાયિક યા અખબાર સે ચુટકુલે ઢૂંઢ કર યહાં પર ચિપકાઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અખબારની અંદર આવવાના જે ચુટકુલા છે તે લખેલા છે. જો ઘરવાલે મુજે સુબહ સુબહ એસે ઉઠાતે હૈ જૈસે તીસરા વિશ્વયુદ્ધ શરૂ હો ગયા હૈ ઓર મેં હી આખરી સૈનિક બચાઉં. ત્યાર પછી બીજો ચુટકુલો, દુકાનદાર કહેતા હૈ મેને આપકો દુકાન કી એક એક ચપ્પલ દિખા દી, અબ તો એક ભી બાકી નહીં હૈ. મહિલા કહેતી હૈ વો સામને વાલે ડિબ્બે મેં ક્યાં હૈ. દુકાનદાર કહેતા હૈ બહન રહમ કર થોડા ઉસમે મેરા લંચ હૈ. ત્યાર પછી આગળ, ટીચર કહેતા હૈ તુમને કભી કોઈ નેક કામ ક્યાં હૈ. તો શરારતી સ્ટુડન્ટ કહેતા હૈ હા સર, એક બુજુર્ગ ધીરે ધીરે અપને ઘર જા રહે થે, મેને કુત્તા પીછે લગા દિયા ફિર વો જલ્દી પહોંચ ગયે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લિખકર વાક્ય પ્રયોગ કીજે. અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે સમય, સમયનું સમાનાર્થી વક્ત. તો વાક્ય બનશે સમય કિસી કી રાહ નહીં દેખતા હૈ. એવી રીતે છે મિત્ર, તો મિત્રનું સમાનાર્થી થશે દોસ્ત. અને વાક્ય બનશે રાજા ઓર કાલિદાસ અચ્છે મિત્ર થે. ત્યાર પછી છે બેવકૂફનો અર્થ થશે, એટલે કે સમાનાર્થી થશે મૂર્ખ. અને વાક્ય બનશે કાલિદાસ બેવકૂફ થા. ત્યાર પછી ત્રીજું છે સુબહ, સુબહનું સમાનાર્થી થશે પ્રાંત હકાલ. અને વાક્ય પ્રયોગ થશે મેં સુબહ જલ્દી ઉઠતા હું. સૂર્ય, સૂર્યનું થશે દિનકર અથવા તો રવિ. અને વાક્ય પ્રયોગ થશે સૂર્ય કી કિરણો સે ઉજાલા ફેલતા હૈ. મિત્રો, ધોરણ 3 થી 8ની આ જે નવી સ્વઅધ્યયન પોથી છે તે નવી સ્વઅધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન. એપ્લિકેશન ઉપરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 9904935028. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, બ નિમ્નલિખિત શબ્દો કે વિલોમ શબ્દ ઢૂંઢ કર વાક્ય મેં પ્રયોગ કીજીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બે બોક્સ આપવામાં આવેલા છે. અહીંયા ઉદાહરણ પણ આપ્યું છે, જેમ કે ગલતનું વિરુદ્ધાર્થી સહી. અને વાક્યમાં બંને આવી જશે. જુઓ, મેને સોચા ઉત્તર સહી હોગા લેકિન ઉત્તર ગલત થા. તો એવી રીતે પહેલું છે અહીંયા સુબહ, સુબહનું વિરુદ્ધાર્થી થશે શામ. અને વાક્ય થશે મેને સોચા સતીશ સુબહ મેં આયેગા લેકિન વહ શામ કો આયા. એવી રીતે બીજું છે મૂર્ખનું વિરુદ્ધાર્થી થશે બુદ્ધિમાન. તો વાક્ય પ્રયોગ થશે લોગ ભાલુ કો મૂર્ખ સમજતે થે લેકિન વહ બુદ્ધિમાન નિકલા. ત્રીજું છે સુખા, એનું વિરુદ્ધાર્થી થશે ગીલા. વાક્ય પ્રયોગ થશે મેને સોચા મેરા પાજામાં સુખા હોગા લેકિન વહ ગીલા થા. ત્યાર પછી ચોથું છે દોસ્ત, એનું વિરુદ્ધાર્થી થશે દુશ્મન. વાક્ય પ્રયોગ થશે મેં સમજ રહા થા અનિલ મેરા દોસ્ત છે લેકિન વહ દુશ્મન નિકલા. દિનનું વિરુદ્ધાર્થી થશે રાત. અને વાક્ય પ્રયોગ થશે સૂર્યોદય હોને સે દિન હોતા હૈ
ઓર સૂર્યાસ્ત હોને સે રાત. મિત્રો, અહીંયા આપણે આ જે પાઠ છે તેને પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 5ના હિન્દી વિષયના એક નવા પાઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર જે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મૂકવામાં આવે છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક જે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની છે તમને મળતી રહે. વિડીયો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.